Hello everyone, how are you all? I hope you all are doing well. So बच्चा लोग आपणे हवे सेकेंड स्टैंडर्ड में आवी गया छे, राइट स्टूडेंट्स? अत्यार सुधी आपणे फर्स्ट स्टैंडर्ड में स्टडी करता हता, हवे आपणो रिजल्ट आवी गयो छे अने आपणे सेकेंड स्टैंडर्ड में आवी गयेल छे, आपणे फर्स्ट स्टैंडर्ड पास आउट करी गया छे, राइट किड्स? तो चलिए अत्यारे आपणे सेकेंड स्टैंडर्ड नो इंग्लिश सब्जेक्ट नो पहेलो लेक्चर छे आ एकेडमिक ईयर नो, राइट? तमारू आ जे एकेडमिक ईयर छे एनो आ इंग्लिश सब्जेक्ट नो पहेलो लेक्चर छे। तो आ लेक्चर मां अने आ वीक मां आपणे हमणा थोड़ू रिवाइज करशू, ओके किड्स? तो चलिए, बिफोर आई स्टार्ट आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल, प्लीज़ टेक योर बुक एंड पेन्सिल। बधा पोतानी बुक अने पेन्सिल लई लीए अने मिसनी साथे शुरुआत करिए। चलिए पहला तो बधाने वेलकम बैक, बधाने वापस स्टडी वास्ते वेलकम बैक। आपणे वापस स्टडी शुरू करी देवानी छे ने आजथी? यस। तो चलिए, गिव योर बेस्ट यू विल गेट द बेस्ट। तमे तमारू बेस्ट आपशो तो तमने पण बेस्ट ज मळशे। तो हमेशा आपणे आपणू बेस्ट आपवानी कोशिश करवी, આપણે બેસ્ટ દેશું તો જ આપણને બેસ્ટ મળશે, ઓકે કિડ્સ? તો ચાલીએ, બુક અને પેન્સિલ લઈ લીધી, કોઈએ ન્યૂ બુકમાં નથી લખવાની, આપણું જે લાસ્ટ યરનું બુક્સ વગેરે પડ્યું છે સામાન ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું, એ જ બુકમાં અત્યારે કન્ટિન્યુ કરવાનું છે। મિસ જ્યારે તમને કહે કે ચાલીએ હવે ફેરબુક બનાવવાની છે તો જ આપણે નવી બુકની જીદ કરવાની છે, અથવા તો મમ્મી પપ્પા ત્યારે જ લાવશે। હમણાં કોઈએ નવી બુકમાં લખવાનું નથી, અત્યારે આપણે આપણી જે લાસ્ટ યર એટલે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડની બુક્સ પડી છે ને એમાં જ લખવાનું છે, ઓકે કિડ્સ? તો ચલીએ રિવાઇઝ એ ટુ ઝેડ, આપણે એ ટુ ઝેડનું જ રિવાઇઝ કરવાનું છે, ઓકે? તો ચલીએ રિવાઇઝ કરતાં પહેલાં આપણે આજની ડેટ લખી લઈએ અને આજનો ડે લખીએ, ડેટ એન્ડ ડે। આજ કેટલી તારીખ છે અને કયો વાર છે એ આપણે લખવાનું છે, ઓકે કિડ્સ? તો ચલીએ લખી લીધું। હવે આજે આપણે જે રિવાઇઝ કરવાના છે ને કિડ્સ, એ ટુ ઝેડમાં છે, કેમ કે આપણને આખી એબીસીડી તો આવડી ગઈ છે, રાઈટ? આપણને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ઘણું બધું આવડી ગયું છે, તો આપણે એ જ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જે શીખી ગયેલ છે એનું આજે શોર્ટલી રિવાઇઝ, રિવાઇઝ એટલે કે એક નાનું શું રિવિઝન કરશું, ઓકે? તો ચલીએ, કયો લેટર છે આ? એ। આમાં બે એ છે, એક છે કર્સિવ, સોરી એક છે કેપિટલ એ અને એક છે સેકન્ડ લેટર એ, એટલે કે જે આ કેપિટલ એટલે પેલો એ છે એને કહેવાય મમ્મા લેટર, અને જે આ બીજો એ છે એને કહેવાય બેબી લેટર। તો ચલીએ લખીએ બંને એ। હવે અહીંયા ક્વેશ્ચન છે, તો આપણે રીડિંગ હવે શરૂ કરી દેવાનું છે હા કિડ્સ, કેમ કે હવે આપણને ક્વેશ્ચન આન્સર પણ આવશે, તો આપણને અગર રીડિંગ આવડશે તો જ ક્વેશ્ચન આન્સર્સના આન્સર લખતા આવડશે, કેમ કે લખતા આવડે છે પણ મને સવાલ શું હતો એ વાંચતા આવડતું નથી। તો આપણે લખી શકશું નહીં, વેરી ગુડ। તો ચલીએ આપણે રીડ કરીએ, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ આપણે લખવાનું પણ છે, હા? લખીએ ડબલ્યુ એચ એ ટી, વોટ આઈ એસ ઇઝ ટી એચ આઈ એસ લખ્યું। ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધીસ રિટન કિડ્સ, આન્સર શું લખ્યો છે? લખીએ ધીસ ઇઝ એન એપલ, લખ્યું ધીસ ઇઝ એન એપલ, તમને યાદ છે ને આપણે બાલગરમાં હતા તો આપણે એ ફોર એપલ, રાઈટ? જો એપલની પિક્ચર દેખાય છે તમને, વેરી ગુડ। ચલીએ ક્વેશ્ચન વન ડન સ્ટુડન્ટ, આઈલ રિપીટ, યુ હેવ ટુ રીડ વિથ મીઆ, બધાએ રીડિંગ કરવાનું છે। ક્વેશ્ચન નંબર વન, વોટ ઇઝ ધીસ,
करियो रीड. द आंसर इज दिस इज एन एप्पल. WHAT વોટ IS ઇઝ એવી રીતે રીડિંગ કઈ રીતે કરશું? તો ભાઈ આવી રીતે આપણે રીડિંગ કરવાનું છે, સ્પેલ આઉટ કરવાનું છે. નાના નાના અક્ષર, નાના નાના વર્ડ્સ જે છે એને સ્પેલ આઉટ કરશું તો રીડિંગ ઇઝી લાગશે. તો બોલીએ WHAT વોટ IS ઇઝ THIS ધીસ. ડન સ્ટુડન્ટ? Now say with me, this is an apple. This is an apple. Chaliye, done. Next, next question lakhiye. WHAT what? COLOUR color. IS is THIS this. Lucky you. I'll repeat. WHAT what? COLOUR color. IS is THISS. Sorry, THIS these. Done, student? Chaliye. What color is this? અહીંયા આપણને પૂછ્યું છે, what color is this? આ કયો કલર છે? તો ચલીએ ભાઈ, કહો કયો કલર છે સ્ટુડન્ટ્સ? Yes, red color. Very good. તો ચલીએ લખીએ, it is red. I T it. I S is R E D red. Written kids, it is red. Apple તો red color નું જોઈએ ને kids. ચલીએ done. ચલીએ આપણે આવી રીતે reading અને writing બંને કરવાનું છે. Now A પછી શું આવશે? Who will say? A after B. તો ચલીએ લખીએ kids. મમ્મા લેટર બી, બેબી લેટર બી, એટલે કે કેપિટલ બી અને સ્મોલ બી બંને લખીએ. રિટન. કયું ઇમેજ છે આ? કઈ પિક્ચર છે? કયું એનિમલ છે કિડ્સ? યસ, બીયર. ચલીએ લખીએ, વોટ ઇઝ ધીસ? WHAT વોટ? IS is written. THIS this. Done kids. Question is, what is this? Right answer, this is a bear. This is a bear. અથવા તો બિયર, ટેડી બિયર. આપણે ટેડી બિયર કહીએ ને તો એક બિયર બર્ડ એનિમલ પણ હોય છે. ઓકે, તો ચલીએ, ફક્ત ટોયઝમાં નથી હોતું, સોફ્ટ ટોય નથી હોતું, આ એક એનિમલનું પણ નામ છે. બી એ આ બેર. Written. Question number 2. What kind of? WHAT what? KIND kind. OF of. A N I M A L animal is it? Answer is, it is a mammal animal. Chaliye lakhiye, I T it
is is a mammal. Animal, animal. Written kids. चलिए नेक्स्ट. व्हाट कलर इज अ बियर? चलिए कयो कलर छे बेनो? बियरनो कलर कयो छे? यस इट इज ब्राउन. लखिए आई टी इट. आई एस इज बी आर ओ डब्ल्यू एन ब्राउन. रिटर्न इट इज ब्राउन. आ टॉपिक मैं शा माटे लीधो छे? आई नो इट इज हार्ड वर्ड्स. आमा थोड़ा हार्ड वर्ड्स छे, बट आपणे अगर नाना नाना वर्ड्स करीने रीडिंग करशू ने तो आपणने साव इजी लागशे. तो आपणे नाना नाना वर्ड्स करी अने रीडिंग करवानुं छे. आपणे मेन तो रीडिंग ज इम्पोर्टंट छे, केम के हवे आपणे सेकेंडमां आवी गया छे तो आपणो थोड़ो सिलेबस हार्ड थई जशे. तो આપણે રીડિંગ વધુમાં વધુ કરવાની છે તાકી આપણને ઈઝી જ લાગે. ઓકે કિડ્સ, તો ચલીએ. ઇટ ઇઝ બ્રાઉન. બ્રાઉન એટલે કથ્થઈ. બ્રાઉન કલર દેખાય છે તમને? નાવ બી પછી શું આવશે? સી. વેરી ગુડ. તો ચલીએ સી. મમ્મા લેટર સી, બેબી લેટર સી. જો ભાઈ આને કહેવાય કેપિટલ સી અને આને કહેવાય સ્મોલ સી. અને આ શું છે? સી ફોર કાર. સી ફોર કાર. તો લખીએ વોટ ઇઝ ધીસ? ડબલ્યુ એચ એ ટી. વોટ? આઈ એસ ઇઝ written kids. W H A T. what? I S is T H I S this. written kids. Done. Now repeat after me. W H A T. what? I S is T H I S this. What is this? Now say answer. This is a car. Say with me kids. This is a car. Done kids. चलिए क्वेश्चन नंबर टू. व्हाट कलर इज दिस कार? डब्ल्यू एच ए टी. व्हाट कलर? सी ओ एल ओ यू आर. कलर. I'll repeat. W H A T. what? C O L O U R. color. અથવા તો C O L O R. color. color ની બે સ્પેલિંગ છે. એકમાં યુ પણ લખી શકીએ છીએ અને એકમાં ખાલી C O L O R. ઓકે, તો ચાલીએ. I S is T H I S this. what color is this? આન્સર ઇઝ ઇટ ઇઝ બ્લુ. દેખાય છે તમને બ્લુ કલર ગાડીનો? તો લખીએ આઈ ટી ઇટ આઈ એસ ઇઝ. આઈ રિપીટ. આઈ ટી ઇટ આઈ એસ ઇઝ બી એલ યુ ઈ બ્લુ. Repeat after me. B L U E blue. Done student? चलिए
How many tires does it have? How many tires does it have? चलिए भाई, कार ने कितना टायर्स हुए? Yes, 4 टायर्स. चलिए नेक्स्ट. कयो लेटर्स छे, कयो अल्फाबेट छे? ए बी सी डी. कयो छे आ? डी. तो चलिए, मम्मा लेटर डी, बेबी लेटर डी, એટલે કે કેપિટલ ડી અને સ્મોલ ડી. લખ્યું સ્ટુડન્ટ્સ? રિટન. ચાલીએ. વોટ ઇઝ ધીસ? હવે કોઈને ખ્યાલ છે ડી ફોર શું થાય? ડી ફોર ડોગ. વેરી ગુડ. તો ચાલીએ, વોટ ઇઝ ધીસ? What is this? WHAT. What? IS is. THIS this. What is this? આ શું છે? તો ભાઈ શું છે આ? Yes, dog. તો લખીએ, this is a dog. This is a dog. THIS this. IS is a dog. Dog. Done students? Lakhai gyu? I'll repeat. This is a dog. Written? चलिए, क्वेश्चन नंबर टू. हाउ मेनी लेग्स डज अ डॉग हैज? अ डॉग हैव. चलिए लिखिए, हाउ मेनी लेग्स डज अ डॉग हैव? डॉग्स ने कितना लेग होई छे? कोई ने आइडिया छे? डॉगी ने जोया होय आपणे तो तेना कितले लेग्स? लेग्स एटले पग. तेने कितला पग होई छे? यस, 4. So answer is 4. Answer is 4. Written kids? લખાઈ ગયું? તમે ખાલી નંબર 4 પણ લખી શકો છો, અથવા તો તમારે આખો આન્સર લખવો હોય તો આખો લખી શકો છો. What color is this dog? ચલી, આ ડોગીનો કલર શું છે? Yes, it is white. It is white. तो लखिए, I T it, I S is W H I T E white. It is white. Done students? लखाई गयु? चलिए, નેક્સ્ટ આપણે જોઈએ. ડી પછી શું આવે? તો સ્ટાર્ટ વિથ મી. એ બી સી ડી ઈ. શું આવ્યું? ઈ. તો લખીએ, મમ્મા લેટર ઈ, બેબી લેટર ઈ. લખ્યું, મમ્મા લેટર ઈ, બેબી લેટર ઈ. રિટન કિડ્સ? ચાલીએ નેક્સ્ટ આપણે જોઈએ. આપણે બરાબર લખ્યું છે? ઈ બરાબર લખ્યો હતો તમે વગર જોઈએ? વેલ ડન. હવે આમાં ક્વેશ્ચન શું શું છે? તો ભાઈ એમાં ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધીસ? તો ચલીએ કહો, શાનું પિક્ચર છે? યસ, એગ. તો લખીએ, ધીસ ઇઝ એન એગ. ધીસ ઇઝ એન એગ. રિટન સ્ટુડન્ટ્સ? લખાઈ ગયું?
डन। चलिए, वेयर डज इट कम फ्रॉम, वेयर डज इट कम फ्रॉम, आ क्या थी आवे छे? तो भाई हैन। एक्स कौन ले करे छे? हैन। तो चलिए लखिए हैन। अपने शॉर्ट में आंसर लखो तो शॉर्ट में लखिए, लॉन्ग लखो तो लॉन्ग लखिए। इट कम्स फ्रॉम द हैन। लख्यू किड्स, आई टी इट सी ओ एम ई एस कम्स एफ आर ओ एम फ्रॉम टी एच ई द एच ई एन हैन। चलिए, अंडा कौन आपे किड्स? यस, मुर्गी, राइट। क्वेश्चन नंबर थ्री, व्हाट इज इनसाइड द एग? तमे एग जोयु छे किड्स, अंदर नी साइड केवु होय? यस, येलो ज होय, राइट। व्हाइट एंड येलो टू पार्ट्स होय छे ने अंदर। तो चलिए लखिए, देर आर एग योक एंड एग व्हाइट। આમાં બે ટાઈપ હોય છે, યલો પાર્ટ જે હોય છે એને એગ્યો કહેવાય છે, અને જે વ્હાઇટ પાર્ટ છે તેને કહેવાય છે એગ। ચાલીએ, નાવ સ્ટાર્ટ એબીસીડી, એ બી સી ડી ઈ એફ। ચાલીએ, એફ ઓ ફેમિલી, એફ ફોર फैमिली। तो चलिए, मम्मा लेटर एफ, बेबी लेटर एफ, लखाएगी स्टूडेंट्स, मम्मा लेटर एफ, बेबी लेटर एफ, रिटर्न। डन स्टूडेंट्स, चलिए लखिए, व्हाट इज दिस? दिस इज अ पिक्चर ऑफ फैमिली, फैमिली छे ने आ पिक्चर में, यस। तो चलिए लखिए, फैमिली, एफ ए एम आई एल वाई, फैमिली, या तो पूरा लखिए फैमिली, दिस इज अ फैमिली। क्वेश्चन नंबर टू, How many people are there in this family? Question number two, How many people are there in this family? જો ભાઈ, ફેમિલીમાં કેટલા લોકો હોવા જોઈએ? તો સૌથી પહેલા આપણે બુઝુર્ગથી શરૂ કરીએ, એટલે કે સિનિયર સિટીઝન થી, દાદા દાદી, ડેડી મમ્મી અને બે બચ્ચા, ટોટલ સિક્સ પીપલ છે। હાઉ મેની પીપલ? सिक्स। तो लखिए, देर आर सिक्स पीपल, लखिए टी एच ई आर ई, देर ए आर ई आर, सिक्स पी ई ओ पी एल ई, पीपल। रिटर्न किड्स, લખાઈ ગયું? ડન સ્ટુડન્ટ્સ, દેર આર સિક્સ પીપલ। ચલીએ ફિનિશ ક્વેશ્ચન નંબર થ્રી, હાઉ મેની ચિલ્ડ્રન ડુ ધે હેવ? હાઉ મેની ચિલ્ડ્રન ડુ ધે હેવ? આ પિક્ચરમાં તેઓને કેટલા બચ્ચા છે? ધ આન્સર ઇઝ ટુ ચિલ્ડ્રન। કેટલા છે? ટુ ચિલ્ડ્રન। તો લખીએ, દે હેવ ટુ ચિલ્ડ્રન। રિટર્ન કિડ્સ, ડન। નેક્સ્ટ, ચલીએ એફ પછી શું આવે? તો સ્ટાર્ટ વિથ મી, એ B C
C D E F G. So I will G. तो लिखिए G. G. मम्मा लेटर G. बेबी लेटर G. What is this? Question number one. What is this? चलिए G for सू था कौन कैसे G for got. चलिए got इतने शुभ ख्याल छे तुमने. Yes, बकरी. चलिए G is for got. लिखिए written student. What is this? The answer is this is a got. Written. Question number 2. What does a got eat? Question number 2. What does a got eat? Written. અહીંયા ક્વેશ્ચન છે કે ગોટ શું ખાય છે, બકરી શું ખાય છે? ધ આન્સર ઇઝ અ ગોટ ઇટ્સ ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ. બકરી શું ખાય? તો ભાઈ ઘાસ, ગ્રાસ. અ ગોટ ઇટ્સ ગ્રાસ. રિટન સ્ટુડન્ટ્સ, ફિનિશ્ડ. ક્વેશ્ચન નંબર 3. Where can you find a got? Where can you find a got? Answer is I can find it in the farm. જો ભાઈ બકરી જે હોય છે ને એ ફાર્મમાં પણ જોવા મળે છે. ફાર્મ એનિમલ કહેવાય છે આને. જોવા માટે જંગલ એટલે કે વાઇલ્ડ એનિમલ નથી, આ એક ફાર્મ એનિમલ છે. એટલે આપણને ઇઝીલી ફાર્મમાં દેખાઈ જાય છે. ફાર્મ એટલે ખેતર. ઓકે, તો ચાલીએ હવે જી પછી શું આવશે? તો સ્ટાર્ટ વિથ મી. એ બી સી ડી ઈ એફ જી એચ. શું આવ્યું? એચ. તો ચાલીએ લખીએ મમ્મા લેટર એચ, બેબી લેટર એચ. મમ્મા લેટર એચ, બેબી લેટર એચ. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? રિટર્ન. ડન. ચાલીએ એચ ઇઝ ફોર શું છે કહો તો મને. યસ, હેલિકોપ્ટર. એચ ઇઝ ફોર હેલિકોપ્ટર. ચાલીએ બ્રિટન સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ હેલિકોપ્ટર. ધીસ ઇઝ અ હેલિકોપ્ટર. ચાલીએ લખાઈ ગયું. Question number 2. Where can you find it? Where can you find it? આપણે આને ક્યાં ગોતી શકીએ છીએ અથવા તો ક્યાં જોઈ શકીએ છીએ? Yes, in the sky. તો લખીએ answer is in the sky. લખીએ I am in, અથવા તો પહેલાં આપણે લખીએ પૂરું સેન્ટેન્સ, આઈ કેન ફાઇન્ડ ઇટ ઓન ધ સ્કાય. આઈ કેન ફાઇન્ડ ઇટ ઓન ધ સ્કાય. ડન સ્ટુડન્ટ્સ? તો ચાલીએ સ્ટુડન્ટ, અત્યારે આપણે એ ટુ એચનું રિવાઇઝ કર્યું છે. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે આઈથી કન્ટિન્યુ કરીશું. તો આપણે ઘરે બધાએ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ.
तो टिल देन स्टे होम, स्टे सेफ एंड कीप लर्निंग. गुड बाय किड्स.